બાસ્કેટબોલની રમતમાં લોકપ્રિયતા હવે વધી રહી છે. ત્રાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેલાડીઓ હવે આ રમતમાં સારો દેખાવ કરી રહ્યા છે અને આની નોંધ લઈને હવે બાસ્કેટબોલના આંતરરાષ્ટ્રીય કોચ હાલમાં હિંમતનગર ખાતે આવી કોચ અને ખેલાડીઓને બાસ્કેટબોલની ટ્રેનિંગ આપી રહ્યા છે. બાસ્કેટબોલની રમતમાં ગુજરાતે સારું એવું કાંડું કાઢ્યું છે અને એમાં પણ હિંમતનગરના દેખાવોમાં સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ત્યારે બાસ્કેટબોલના આંતરરાષ્ટ્રીય કોચ જેપી સિંઘ હાલમાં હિંમતનગરની મુલાકાતે આવ્યા છે. તેમણે અહીંના બાસ્કેટબોલના ખેલાડીઓ સહિત કોચને બાસ્કેટબોલની બેઝિક જાણકારી આપી હતી. તેઓ આગામી સમયમાં બાસ્કેટબોલની ટીમને લઈને પહેલા બાંગ્લાદેશ ખાતે જવાના છે અને ત્યારબાદ ઈરાનમાં આગામી થોડા દિવસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં ટીમને લઈને જનાર છે. તેઓ માની રહ્યા છે કે વિદેશની ધરતી પર ભારતનું નામ રમતગમત ક્ષેત્રે રોશન થાય તે માટે તેઓ તત્પર છે. દેખીએ, હિન્દુસ્તાન કી પૂરી ટીમ બનતી હૈ લેકિન જબ તક હમ ઉસકો ગાંવ કો શામિલ ના કરે તો હમકો મટીરિયલ નહીં મિલતે હૈ. और यदि हम, क्योंकि भारतवर्ष की 75% या 70% से ज्यादा लोग देहात में रहते हैं, उसी परसेंटेज को यदि आप 75% को आप निकाल के बाहर फेंक दें तो 25% में क्या तलाशेंगे आप. जैसा कि मैंने कहा कि क्वांटिटी ऑलवेज यू गेट फ्रॉम द क्वालिटी ऑलवेज यू गेट फ्रॉम द क्वांटिटी. तो जितने आप गांव के इलाके में जाएंगे तो वहां एक नेचुरल टैलेंट्स मिलती है जो बास्केटबॉल के लिए जरूरी है, दौड़ना कूदना, तो ये सब मिल जाता है. तो हमें गाँव को शामिल करना बहुत जरूरी है और अब धीरे धीरे लोग जग रहे हैं इस मामले में और गांव के लोग और उनके पेरेंट्स जो हैं उनको भेज रहे हैं बास्केटबॉल खेलने के लिए. इंडिया की टीम के लिए क्या? इंडिया की टीम के साथ तो मैं पिछले 20 साल से जुड़ा हूं और लगभग मोर देन डजन एंड डजन इंटरनेशनल टूर्नामेंट में मैं लीड किया हूँ. निश्चित रूप से टेक्नोलॉजी वर्ल्ड की बड़ी है तो हिंदुस्तान की भी बड़ी है. તો કોચ જેપી સિંઘે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ રમતની શરૂઆત ગામડાના લેવલથી કરવી જોઈએ. જો રમત આગળ વધારવી હોય તો ગામડાઓમાં જવું જોઈએ અને બાળકોને તાલીમ આપવી જોઈએ, કારણ કે ગામડાથી શરૂઆત કરવામાં આવે તો ખેલાડીઓ ઉપર સુધી પહોંચી શકે તેમ છે. ત્યારે આજની ખેલાડીઓને જે ટ્રેનિંગ મળી છે જેને લઈને હિંમતનગરના ખેલાડીઓ અને કોચમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ પ્રકારની તાલીમ આ સુધી કોઈએ પણ આપી નથી અને જેને લઈને ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય કોચ સાથે કામ કરવામાં મજા આવી રહી છે. હિંમતનગરના બાસ્કેટબોલના ખેલાડીઓની રમત પ્રત્યેની ખેલદીદી પણ અહીં પણ તેમને સ્પર્શી ગઈ હતી અને હિંમતનગરના બાસ્કેટબોલ ક્લબની સ્થાપના થાય તેના માટે 6 મહિના સુધી ખેલાડીઓને તૈયાર કરવા માટે યોગદાન આપશે એવું તેમણે જણાવ્યું હતું. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, SNI ન્યૂઝ, હિંમતનગર.